નમસ્કાર બાળકો, જુઓ એકમ છ. એકમનું નામ છે શિયાળનું બચ્ચું. હું તમને વાર્તા કહું, શાંતિથી સાંભળો. એક હતું મોટું જંગલ. જંગલમાં કોણ રહે? ભાઈ સિંહ, વાઘ એવું બધું રહે ને. તો એ જંગલમાં એક સિંહ રહેતો હતો. સિંહને સિંહણ અને એના બચ્ચા પરિવારમાં હતા. હવે સિંહને ખાવા તો જોઈએ ને. તો ભાઈ સિંહ શિકાર કરવા નીકળ્યો. રોજ સિંહ શિકાર કરી અને શિકાર લઈ અને સાંજે ઘેર જાય અને આપ સિંહણ કે લે આ શિકાર, એટલે બધા સાથે બેસી અને જમે. આપણે જેમ ખાવાનું જમીએ ને એમ એ લોકો શિકાર કરીને ખાય. તો ભાઈ રોજ આ રીતે સિંહ શિકાર કરીને લઈ જતો. એક દિવસ બન્યું એવું કે સિંહ આખો દિવસ ફર્યો પણ એને કંઈ શિકાર મળ્યો નહીં. અને છેવટે રસ્તામાં જતે એક શિયાળનું નાનું બચ્ચું એના હાથમાં આવ્યું. હવે નાના બચ્ચાને જોઈ આખા દિવસનો ભૂખ્યો હતો એટલે એને ખાવું તો પડે, એટલે એને નાના બચ્ચાને મોઢામાં ધીમેથી ઉપાડ્યું અને પછી ઘેર ગયો. ઘેર ગયો તો સિંહણને આપ્યું કે લે આ બચ્ચું, આજે તો આખો દિવસ રખડે પણ કંઈ શિકાર મળ્યો નહીં, લે આ બચ્ચું લાવ્યો છું. તો એવું જીવતું જીવતું બચ્ચું સિંહણને આપ્યું કે લે આ આપણો ખોરાક. એટલે સિંહણને પણ દયા આવી, બચ્ચું નાનું હતું એટલે સિંહણે કહ્યું કે તમે આવું જીવતું જીવતું લાવ્યા તો મારા તો કેવી રીતે જીવ ચાલશે, મારો તો માનો જીવ, મારો આવું નાના બચ્ચાને મારવાનો જીવ ચાલે નહીં. એટલે સિંહણે શું કર્યું ભાઈ ખબર છે? બચ્ચાને એના જે બે બચ્ચા હતા ને એની સાથે સાથે એમને પણ દૂધ પાઈ અને મોટા કર્યા. આ રીતે ભાઈ બચ્ચું તો ધીમે ધીમે મોટું થવા લાગ્યું શિયાળનું બચ્ચું. હવે એક દિવસ બન્યું એવું કે બચ્ચા મોટા થઈ ગયા અને સિંહણના બે બચ્ચા ને એક આ શિયાળનું બચ્ચું ત્રણેય જણા સાથે મોટા થતા હતા. અને એક દિવસ એરાય મોટા થઈ ગયા એટલે લટાર મારવા નીકળ્યા. લટાર મારવા નીકળ્યા એટલે એમને તો સામેથી મોટો પહાડ જેવો હાથી આવતો દેખાયો ભાઈ. હવે હાથી દેખાયો એટલે સિંહના બચ્ચા હતા એ તો ક્રોધી જ હતા. બે વિરુદ્ધ જ કહેવાય, બે દુશ્મનાવટ હોય સિંહને અને હાથીને. તો ભાઈ હાથીને પાછળ એ તો બચ્ચા બે પડ્યા મારવા માટે. એટલે પેલું શિયાળનું બચ્ચું હતું ને એ બોલવા માંડ્યું કે હાથી આવ્યો, હાથી આવ્યો, ભાગો ભાગો ઘેર, આપણે કે એમની સામે જવાય નહીં. એટલે પેલા સિંહણના બચ્ચા હતા ને એ પણ ગભરાયા અને પાછા વળી ગયા અને ઘેર એ તો ગયા. જઈ અને વાત કરી કે એની માને સિંહણ કે આ રીતે હાથી આવ્યો હતો પણ આ બચ્ચાએ અમને પાછા વાળી દીધા, કે આ બચ્ચું તો બાયલું છો, બિકણ છો, એવું કહ્યું ભાઈ. એટલે સિંહણને તો ચિંતા થવા માંડી કે આ મારા બચ્ચા છે, એક દિવસ આને મારી નાખશે. એટલે સિંહણે ભાઈ શું કર્યું, એક સાંજે શાંતિથી એકલા એ બચ્ચાને બોલાવી અને સમજાવ્યું કે જો ભાઈ સાચી વાત કહું, તું મારું બચ્ચું નથી. શિયાળનું બચ્ચું તો જોઈ જ રહ્યું, હે માં હું તારું બચ્ચું નથી, કે ના તું મારું બચ્ચું નથી, તું તો શિયાળનું બચ્ચું છે અને તારે હવે અહીં અમારી સાથે રહેવાય નહીં, કારણ કે મારા બચ્ચા છે એ તો સિંહ છે, એ તને ગમે ત્યારે મારી નાખશે. હવે એમ કહું, એક કામ કર, તું છે ને શિયાળ ભેગો જતો રહે. તો ભાઈ એને તો છે ને શિયાળો બધી રાત પડી અને ઠંડી સરસ મજાની હતી અને શિયાળો તો હુકી હુકી કરીને લાળી પાડવા માંડી. એટલે એમની સાથે શિયાળના બચ્ચાને મોકલી દીધું. હવે શિયાળનું જે ઝુંડ હતું ને એ પણ આ બચ્ચાને જોઈને રાજી થઈ ગયું અને એમને એ બચ્ચાને સાથે રાખી લીધું. મજા આવી ને વાર્તા સાંભળવાની. ચલો હવે આપણે કાર્ડ શીખીએ. જો ભાઈ આ ચિત્ર શેનું છે? હરણનું. તો આને હરણનો હ કહેવાય. શું કહેવાય? હ. આપણે નવા મૂળાક્ષર શીખવાના છે અને હ કહેવાય. જો બીજું ચિત્ર બતાવું. નળનું ચિત્ર છે તો આને અળ કહેવાય. આ ન અળ વાંચીએ તો અળ કહેવાય. શું કહેવાય? અળ. ચલો આ ચિત્ર શેનું છે? ઘરનું. સરસ મજાનું ઘર દોરેલું છે ને તો આ ઘરનો ગ કહેવાય. આને શું કહેવાય? ગ. આગળ પહેલાં આપણે શીખ્યા ગણપતિનો ગ હતો ને આ ઘરનો ગ. શું કહેવાય? ગ. ચાલો આગળ બીજું ચિત્ર જોઈશું. ચાલો આ ચિત્ર છે જબલાનું. તો આને શું કહેવાય? જ. જબલાનો જ. અગાઉ આપણે એકમ એકમાં શીખ્યા હતા એ જમરૂખનો જ અને આ જબલાનો જ. ચલો બીજું ચિત્ર બતાવું. આ ચિત્ર છે ઉંદરનું. શેનું છે? ઉંદરનું. તો આને ઉ કહેવાય. ઉંદરનો ઉ, નાનો ઉ. ચલો આ ચિત્ર છે ઊંટનું. તો આને આ મોટો ઉ છે. શું કહેવાય? ઉ. આને પણ ઉ વંચાય, પેલાને પણ ઉ, પણ આને મોટો ઉ છે, ઊંટનો ઉ. ચલો બીજું ચિત્ર.
ઉપરણું, તો ઉપરણાનો ઉ આ નાનો ઉ છે. ચાલો આગળનું ચિત્ર, ઉદય, ઉદયનો મોટો ઉ, તો આને ઉ કહેવાય. ચાલો મજા આવીને રહી ચિત્ર પરથી શીખવાની. હવે આગળ જુઓ, બીજા ચિત્રો બતાવું. ચાલો ભાઈ આ ચિત્ર શેનું છે? ઝૂંપડીનું. તો આ નિર્ગવ કરેલું છે ને જને નીચે, તો આ જુ વંચે ઝૂંપડી, શું વંચાય? ઝૂંપડી. તો આ જુ લખેલું છે. ચાલો આ ઘને હસ્વ કરેલું છે, તો આ ગુવડ, ગુવડનું ગુ, ગુવડ લખેલું છે. ચાલો હને દીર્ઘવ કરેલું છે, તો આ હુ વંચાય, હુ ક, શું છે? હુ ક. ચાલો આગળ ઘૂઘરી, તો આ ઘને દીર્ઘાવ કરેલું છે ને, ઘૂઘરી વંચાય, ગુ, ઘૂઘરી. ચાલો આગળ હવે સ્વ અધ્યયન પોથીમાં આપણે શીખવાનું છે. જો અહીંયા સ્વ અધ્યયન પોથીમાં 8 નંબરનું કાર્ડ છે ને, એમાં ચિત્રો આપેલા છે. તો આ ઝાડનું ચિત્ર છે, ગુવડનું, કબૂતર અને હોય. તો આ ચિત્રોમાં આપણે રંગો પૂરવાના છે, ટપકા જોડીને ચિત્ર બનાવવાનું અને રંગો પૂરવાના. ચાલો આગળ આગળ આ ફળોના ચિત્રો છે, તો ફળોના ચિત્રમાં પણ આપણે લાગુ પડતા રંગો પૂરવાના છે. ચાલો 10 નંબરના કાર્ડમાં મૂળાક્ષરોને આંગળી ફેરવી અને ઓળખવાના છે. ચાલો આપણે આંગળી ફેરવીએ. જ, શું થયું? જ. ચાલો આ ગ, હ, અળ, ઉ, મોટું, નાનું અને મોટું. તો આ રીતે આંગળી ફેરવીને આપણે મૂળાક્ષરો શીખવાના છે. ચાલો હવે આગળ મૂળાક્ષરોનું લેખન કરવાનું છે. તો આ જ છે, તો એને આપણે ટપકા જોડી અને જ લખવાનો છે. એ રીતે આ બધા જ આપણે પૂરા કરીશું અને નીચેની લીટીમાં આ રીતે જ લખવાનો છે. પછી ટપકા જોડી અને ગ લખીશું, નીચેની લીટીમાં ગ લખીશું. ચાલો આ હ છે, ટપકા જોડીને હ પૂરો કરીશું અને નીચેની લીટીમાં હ લખીશું. ચાલો આ છે અળ, અહીંયા આપણે અળ લખીશું. આ છે ઉ, અહીંયા આપણે ઉ લખીશું. આ મોટું, નીચે આપણે ઉ લખીશું. તો એ રીતે ટપકા જોડી અને નીચે જાતે લખીને આપણે પૂરું કરીશું. આગળ અહીંયા શબ્દો છે, તો શબ્દો વાંચવાના છે અને લખવાના છે. તો ચાલો પહેલાં આપણે શબ્દો વાંચીએ. ઝાકળ, તો અહીંયા આપણે ઝાકળ 3 વાર લખવાનું છે. ઘટાદાર, હુકમ, નળાકાર, ઉતરડ, ઊન, ખીચડી, આજુબાજુ, ઈલાજ, અરુણા, તળાવ, આ શબ્દો વાંચ્યા ને, હવે અહીંયા આપણે લખવાના છે. આગળ મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચો. તો આ ખીચડી અલગ અલગ લખી છે, એનો આખો શબ્દ બને ખીચડી. ચાલો ઝાલર, તો ઝાલર. હુકમ એટલે હુકમ. ઈલાજ, તો ઈલાજ. ચાલો આ ચિત્ર શેનું છે? હરણનું. તો અહીંયા આપણે લખીશું હરણ. આ ચિત્ર ચીકુનું છે, અહીંયા આપણે લખીશું ચીકુ અને આ તડબૂચ. ચાલો હવે અહીંયા હરણ ઉપરથી વાક્ય લખ્યું છે, હરણ મને ગમે છે. તો અહીંયા આપણે બીજું વાક્ય ચીકુ ઉપરથી બનાવવાનું. તો ચીકુ મને બહુ ભાવે છે, એ રીતે વાક્ય બનાવવાનું છે. પછી નીચે તડબૂચ લાલ રંગનું હોય છે, એ રીતે વાક્ય બનાવવાનું છે. ચાલો આગળ આ ઊનનું ચિત્ર છે, તો એને આપણે ઊન સાથે જોડ્યું છે. એ રીતે આ ચિત્ર શેનું છે? ઘરનું. તો આમાંથી આપણે ઘર શબ્દ શોધી અને જોડવાનું છે. ચાલો હરણનું ચિત્ર છે, તો અહીંયા આપણે હરણ શબ્દ શોધીને હરણ સાથે જોડવાનું છે. આ ઝાડનું ચિત્ર છે, તો એને આપણે ઝાડ શબ્દ સાથે જોડવાનું છે.
ચલો 13 નંબરનું કાર્ડ અહીંયા પૂરું થયું. જો ભઈ જુદા જુદા શબ્દોનો એક કોઠો આપેલો છે, એમાંથી નીચે જે શબ્દો આપેલા છે એ આપણે શોધી અને આ રીતે ચોરસ બનાવવાનું છે. તો આ જાગીર શબ્દ પહેલો એ શોધેલો છે, હવે બીજા શબ્દો આપણે જાતે શોધવાના છે. ચલો આ ઝૂલ, ઝૂલ લખેલું છે તો ઝૂલ ક્યાં છે એ આપણે પહેલાં શું શોધવું પડે, ઝૂલ લખેલું શોધવું પડે એટલે આપણને ઝૂલ મળે. ઝૂલ ક્યાં છે તો આપણે આમ જોવાનું કે ઝૂ ક્યાં લખેલું છે, તાર્યું ઝૂલ, તો અહીંયા આપણે ઝૂલ કરીશું આમ ચોરસ કરવાનું. ચલો ટીખળ, ટીખળ તો પહેલાં આપણે ટી શોધવાનું, તો આ રહ્યું ટીખળ, ટી શોધી એટલે આપણને ટીખળ મળી જાય, તો ટીખળ. ચલો હરણ, હરણ એટલે પહેલાં આપણે હ શોધવાનું, તો આ હ મળ્યો એટલે હરણ શબ્દ મળી જાય. આ ઘર, તો પહેલાં આપણે ઘર, ઘ શોધવાનું, આ ઘ શોધે એટલે ઘર શબ્દ આપણને મળી ગયો. ચલો હવે આપણે શોધીશું નળ, તો અહીંયા આપણને નળ શબ્દ મળી ગયો, ચોરસ કરીશું. હવે શોધવાનું છે કબૂતર, તો અહીંયા કબૂતર મળી ગયું તો એને આપણે ચોરસ કરીશું. ચલો હવે ચૈતર, તો આ આપણને ચૈતર મળ્યું તો અહીંયા આપણે ચૈતર કરીશું. ચલો સૈનિક, તો આ શબ્દ સહી શોધ્યો એટલે આપણને સૈનિક શબ્દ મળી ગયો. હવે લાકડી, તો આ લાકડી એને આપણે ચોરસ કરીશું. ગરુડ, તો ગરુડ, તો આ રીતે આપણે શબ્દો શોધી અને ચોરસ કરવાનું છે અને અહીંયા નીચે ખાનામાં શબ્દો લખવાના છે. આગળ અહીંયા જોશો કે શબ્દો આપેલા છે, તો શબ્દો પહેલાં વાંચવાના છે અને પછી અહીંયા લખવાના છે. ચલો મારી સાથે વાંચવાનું છે. ઝાડ, નજમા, કુમાર, સૂરજ, પૂજા, સુરત, ઉણપ, ઉના, ઝાકળ, લહેર, જામફળ, આ રીતે શબ્દો વાંચીને અહીંયા આપણે લખવાના છે. ચલો આગળ, આગળ 14 નંબરના કાર્ડમાં જોશો કે આ હુક સાથે જોડ્યું છે, આ હુક છે એને આપણે હુક સાથે જોડ્યું. બીજું વાક્ય આપણે વાંચવાનું છે. બાળકને ઘુવડ ગમે છે, તો અહીંયા ઘુવડ ક્યાં છે, તો આ ઘુવડનું ચિત્ર છે તો એની સાથે આપણે જોડવાનું છે. ઊન ગરમ છે, તો ઊન ક્યાં છે, તો એરી ઊન, તો એને આપણે અહીંયા જોડીશું. ઝાડ ઘટાદાર છે, તો ઝાડ ક્યાં છે ભાઈ, આ રહ્યું, તો એને આપણે ત્યાં જોડીશું. હરણ સામે છે, તો હરણના ચિત્ર સાથે જોડીશું. ચલો આગળ મૂળાક્ષર શોધવાનો છે, શબ્દોમાંથી મૂળાક્ષર શોધવાનો. આપણે જ શોધ્યો છે અહીંયા જબૂકમાં, હવે ભાઈ હરણમાં કયો મૂળાક્ષર આવ્યો, તો હ સાથે જોડીશું. ઘરમાં ઘ આવ્યો તો એને આની સાથે જોડીશું. નળમાં અળ આવ્યો તો એને આની સાથે જોડીશું. પૂજાસમાં ઉ આવ્યું તો એને આની સાથે, અને ઊનનું ઊન સાથે જોડીશું. આગળ 14 નંબરના કાર્ડમાં મૂળાક્ષર શોધી અને તીર કરી અને જોડવાના છે. ચલો આ ગોળા આપેલા છે, એમાં જુદા જુદા મૂળાક્ષરો છે, તો આપણે આમાંથી જ શોધવાનો છે. તો ભાઈ એ એક જોડેલો છે, બીજો ક્યાંય જ છે નથી. ચલો આગળ આમાં ઘ શોધવાનો છે, તો ભાઈ એને આની સાથે જોડીશું. ચલો અહીંયા આપણે હ શોધવાનો છે, અહીંયા અળ શોધવાનો છે, અહીંયા ઉ શોધવાનું છે, અને અહીંયા નાનું ઉ. જો ભાઈ અહીંયા ફળોના અને શાકભાજીના ફળોના ચિત્રો આપેલા છે, તો એમાં ભાઈ આપણે ફળોમાં શું કરવાનું છે કે અમુક ફળો હોય એમાં આપણે રસ કાઢતા હોય, જ્યુસ બનાવીએ ને એવું, તો જેનો રસ નીકળે એમાં આપણે લાલ રંગ પૂરવાનો છે, અને જે છાલ સાથે ખાઈ શકીએ એમાં પીળો રંગ, અને છાલ કાઢીએ ધારો કે કેળાને આપણે છાલ ઉતાર દઈએ તો એવું હોય એમાં લીલો રંગ પૂરવાનો છે. તો જુઓ ભાઈ આ લીંબુ છે, તો લીંબુનો રસ નીકળે તો એમાં આપણે લાલ રંગ પૂરીશું. ચીકુ, ચીકુ તો એમાં આપણે છાલ સાથે ખાઈ શકીએ એટલે પીળો રંગ પૂરીશું. પછી આ સીતાફળની છાલ કાઢી નાખવી પડે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું. એ રીતે આ બધામાં આપણે રંગો પૂરવાના છે. તો અહીંયા આ એકમ પૂર્ણ થાય છે. સમૂહ કાર્ય બે આપણે વાંચવાનું છે અને નોટમાં લખવાનું છે. આ જ રીતે નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો.